કોસંબાના માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં આવેલ કિમ ચાર રસ્તા વિસ્તારમાં પ્રેમીએ પરણિત પ્રેમિકાને પતિ પાસેથી ફારગતી કરાવી 35 દિવસ કરતા વધુ સમયથી તેના છોકરા સાથે રાખતો હતો। સોમવારે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પ્રેમિકા ઘર છોડીને જતી રહી હતી। પ્રેમીએ પ્રેમિકાને પામવા માટે પ્રેમિકાના દીકરાનું અપહરણ કર્યું હતું। પોલીસે બાળકને હેમખેમ છોડાવ્યો હતો। કિમ પાલોદ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા ઇરફાન ખલીલ પઠાણ અને તેમની પત્ની મારુફા ટીમના બે દીકરા રેહાન અને મોહમ્મદ અલી સાથે રહેતી હતી। તેના ઘરે મોટી નારલથી દૂધ આપવા આવતો ઇમ્તિયાઝ ઇકબાલ ચૌહાણ સાથે મારુફાની આંખ મળી હતી। આ પ્રેમ પાગલપનની હદે પહોંચતા મારુફા ઇમ્તિયાઝ ઇકબાલ ચૌહાણ સાથે રહેવા જતી રહી હતી, જેથી 19 એપ્રિલે ફારગતી કરાર બંને પતિ પત્નીની સંમતિથી લખવામાં આવ્યો હતો, જેમાં મોટા દીકરા રેહાનને પિતા ઇરફાને રાખ્યો હતો, જ્યારે 4 વર્ષના નાના દીકરાને મારુફા લઈ આવી ઇમ્તિયાઝ સાથે રહેતી હતી। મહિના કરતા વધુ સમયથી બંને સાથે રહેતા હતા। ગત રોજ ઈદ હોય બંને વચ્ચે ઝઘડો થયો હતો। વહેલી સવારે મારુફા દીકરા મોહમ્મદ અલીને પહેલા પતિના ઘરે પહોંચી હતી અને પુત્રને સોંપી જણાવ્યું હતું કે જેની સાથે હું ગઈ હતી તે મારી સાથે મારઝૂડ કરી પરેશાન કરે છે, તેની સાથે હું રહેવા માંગતી નથી, તેમ જણાવી પુત્રને સોંપી મારુફા ચાલી ગઈ હતી। જેથી મારુફાના પૂર્વ પતિ ઇરફાને મોહમ્મદ અલીને સોસાયટીમાં રહેતા મારુફાના મામાના ઘરે થોડા સમય માટે મૂકી ગયા હતા। દરમિયાન ઇમ્તિયાઝ આવ્યો હતો અને તેની સાથે અન્ય એક કિસમ આવ્યો હતો। ઘરમાં આવીને જણાવ્યું હતું કે મોહમ્મદ અલી સોંપી દો, જેથી મામા અબ્દુલ હક મલેકે જણાવ્યું હતું કે છોકરાના પિતાએ મને સોંપ્યો છે, જેથી તને નહીં આપું। ઇમ્તિયાઝ અને તેની સાથે આવેલા ઇસમે ચપ્પુ બતાવી મામાને ધક્કો મારી મોહમ્મદ અલીને ઉપાડી ધમકી આપી હતી કે મને મારુફા સોંપી દો, નહીં તો હું મોહમ્મદ અલીને મારી નાખીશ। છોકરાનું અપહરણ કરી ઇમ્તિયાઝ ચૌહાણ લઈ ગયો હતો। મારુફાના મામાએ અપહરણ અંગે ફરિયાદ કોસંબા પોલીસ મથકમાં કરી હતી। ફરિયાદ મળતા કોસંબા PI SP સિસોડિયા અને તેમની ટીમે ઇમ્તિયાઝનો મોબાઈલ સર્વેલન્સ પર મૂકી શોધવાની કોશિશ કરી હતી। દરમિયાન ઇમ્તિયાઝ કિમથી અંકલેશ્વર તરફ જતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી નંદાવ પાટિયા પાસે ગાડીને આંતરી હતી। ગાડીમાંથી પોલીસને મોહમ્મદ અલી મળ્યો હતો। પોલીસે બાળકના અપહરણ કરનાર ઇમ્તિયાઝ ચૌહાણ અને ફેઝલ ફિરોઝ સૈયદની ધરપકડ કરી હતી। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગતરાત એક અપહરણનો બનાવ બનેલ, જે અપહરણમાં 4 વર્ષના બાળકનું અપહરણ થયેલ, જે બાળક મોહમ્મદ અલી નામે છે, જેના ફાધર એટલે કે ઇરફાન ખલીલ પઠાણ નાવોએ આ બાળકને તેના મામાના ઘરે સાચવવા માટે મૂકી ગયેલ, એ દરમિયાન આ કામના આરોપીઓ ઇમ્તિયાઝ ઇકબાલ ચૌહાણ તથા ફૈઝલ ફિરોઝ સૈયદ બંને રહેવાસી મોટી નરેલી નાવોએ આ બાળકનું અપહરણ કરી સુરત જિલ્લા વિસ્તારમાં તેઓ લઈ ગયેલ। આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કોસંબાનાઓએ કરતા હાલના બંને પકડાયેલ આરોપીઓને પકડાયેલ આરોપીઓએ જે બાળકનું અપહરણ કરેલ તેની માતા મારુકા સાથે મારું અફેર ચાલે છે અને મને સોંપી દો, નહીંતર હું આ બાળકને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ફરિયાદી પાસેથી લઈ ગયેલ। આ ગુનાના કામમાં એક સેવરોલેટ ગાડી વપરાયેલ છે, જે પણ કબજે લીધેલ છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કોસંબા નાઓ કરી રહેલ છે।